તો બાળકો તમે જાણો છો ને જેને બે પાખો હોય અને આકાશમાં ઉડી શકતા હોય તેને પક્ષીઓ કહેવાય તો આજના વિડીયોમાં આપણે પક્ષીઓના નામ અને તેમના અવાજને ઓળખીએ આ રંગબેરંગી પિંછાવાળું કયું પક્ષી છે મોર મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર કેવું બોલે આ છે ઢેલ કેવું બોલે આને તો તમે ઓળખતા જ હશો આ છે કાળો કાળો કાગડો કાગડો કેવું બોલે સાંભળજો આ લાંબી ચોચવાળું કયું પક્ષી છે ગરુડ ઘરુડ અવાજ સાંભળજો હ ધોળું અને લાંબી ડોકવાળું કયું પક્ષી છે હંસ હંસ ક્યાં રહે અવાજ સાંભળીએ ફરી એકવાર જોઈએ આ છે મોર ઢેલ કાગડો ગરુડ અને હંસ આ ધોળું ધોળું કયું પક્ષી છે બગલો ખેતરમાં તો તમે જોયો જ હશે એનો અવાજ સાંભળજો હ આ બગલા જેવું ધોળું ધોળું કયું પક્ષી છે સાર બસ સારસનો અવાજ સાંભળજો હા આ છે તેતર આને પણ તમે ખેતરમાં જરૂર જોયો હશે તેતરનો અવાજ આપણે સાંભળીએ આ છે સમડી આપણે સમડીનો અવાજ સાંભળીએ આ ગરુડ જેવું વળી કયું પક્ષી છે ગીધ તો ચાલો આપણે ગીધનો અવાજ સાંભળીએ તો ફરી એકવાર બગલો સારસ તેતર સમડી અને ગીધ આને તો તમે ઓળખતા જ હશો આ છે આપણા આંગણા કબૂતર કબૂતર કેવું સરસ મજાનું બોલે આ છે ગુવડ ઘોવડ અવાજ આપણને રાત્રે જ સાંભળવા મળે છે તો બાળકો તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો છે લક્કડ ખોદ લક્કડ ખોદ હંમેશા આ કલગી સુંદર મજાનું પક્ષી છે કાકા કૌવા બાળકો તમે આનો અવાજ તો ક્યારેય નહીં સાંભળ્યો હોય તો આજે જ ધ્યાનથી સાંભળજો આ સરસ મજાનો માળો તો બાળકો તમે જોયો જ હશે અને તમને ખબર પણ હશે આ માળો છે સુઘરીનો તો બાળકો આપણે સુઘરીનો અવાજ સાંભળીએ તો બાળકો ફરી એકવાર આપણે જોઈશું આ છે કબૂતર ગુવર કૌવા આને તો તમે ઓળખતા જ હશો આ છે આપડા ઘર આંગણાનું પક્ષી ચકલી બેન ચકલી કેવું બોલે એ તો તમે સાંભળ્યું જ હશે ફરી એકવાર સાંભળીએ આ છે ટીંટોડી આ આપણને વધારે પડતું તળાવમાં જોવા મળે છે તો બાળકો આપણે તેનો અવાજ સાંભળીએ આનું નામ તો તમે સાંભળ્યું જ હશે આ છે બુલ બુલ બાળકો તેનો અવાજ તો તમે સાંભળ્યો જ નહીં હોય તો ચાલો આજે આપણે તેનો અવાજ સાંભળીએ આને તો તમે ઓળખતા જ હશો આ છે પોપટ મીઠું મીઠું બોલે તે પોપટ તો આપણે તેનો અવાજ ફરી એકવાર ધ્યાનથી સાંભળીએ આ છે કલકલિયો તેનો અવાજ થોડો કર્કશ હોય છે પણ આપણે એકવાર ફરીથી સાંભળી લઈએ બાળકો ફરી એક વાર જોઈએ આ છે ચકલી ટીટોળીઓ આ છે આપણા ઘર આંગણાનું પક્ષી મેના તેને ગામડાના લોકો કાબર અને ઢેબરના નામથી પણ જાણતા હોય છે તો આપણે તેનો અવાજ સાંભળીએ આને તો તમે ઓળખતા જ હશો આ છે કલગીવાળી મરઘી તો બાળકો તેનો અવાજ સાંભળીએ આ છે સામરૂગ તે હંમેશા પાણી મારે છે તેથી તેને જળચર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે તો બાળકો તેનો અવાજ સાંભળીએ ખૂબ ધ્યાનથી સાંભળજો આ પક્ષી તો તમે ક્યારેય જોયું ન હોય આ છે કીવી આ ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે તે હંમેશા આપણને ન્યૂઝીલેન્ડમાં જ જોવા મળે છે તો બાળકો તેનો અવાજ સાંભળીએ આ સુંદર મજાનું કયું પક્ષી છે આ છે તો આપણે તેનો અવાજ સાંભળીએ તો બાળકો ફરી એકવાર જોઈશું મેના મુર્ગી શામરૂદ કીવી અને પેગવીન